દહેગામ તાલુકાના અંગુઠલા ચોકડી પાસે આજે નારાયણ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં આજે સવારે આ ભવ્ય હોસ્પિટલનું સંતો દ્વારા પૂજા પાઠ કરી હતી. ત્યારબાદ નારાયણ હોસ્પિટલના ડોક્ટર સુરેશભાઈ વ્યાસ તથા ડોક્ટર સંજયભાઈ પટેલ દ્વારા રિબીન કાપીને આ હોસ્પિટલને જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા મુજબ આ હોસ્પિટલ દ્વારા દર્દીઓમાં માનસિક રોગો, શ્વસન રોગો, અન્ન માર્ગના રોગો, પુરુષ સહજના રોગો, સ્ત્રી સહજના રોગો, બાળકોના રોગો, સાંધાના રોગો, ચામડીના રોગોના દર્દીઓ માટે સારવાર કરવામાં આવશે. આ હોસ્પિટલ શરૂ કરવાને કારણે દહેગામ તાલુકાના આજુબાજુના 30 ગામડાઓ સુધીના દર્દીઓને સારવાર માટે દૂર જવું નહીં પડે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ હોસ્પિટલ ઉદઘાટન પ્રસંગે દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, પ્રતાપસિંહ ઝાલા, રાજકીય આગેવાનો તેમજ અંગુઠલા ગ્રામજનો અને આજુબાજુના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંગુઠલા ચોકડી પર અમે નવું સોપાન એક ચાલુ નારાયણી હોસ્પિટલ કરી ચાલુ કર્યું છે. ત્યાં અંદર સુવિધા લેબોરેટરી છે, મેડિકલ છે, જેવી બીમારી ટીબી, ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ જેવી તમામ પ્રકારની સારવાર અહીંયા થઈ જાય છે. અહીંયા દાખલ થવાની પણ સુવિધા છે અને 24 કલાક સારવારમાં અહીંયા હોસ્પિટલ કાર્યરત છે. અંગુઠલા ગામની અંદર આજુબાજુના 25-30 ગામને સારો એવો લાભ મળે એવું વિચારી અમે લોકોએ એક સેવા કાર્ય શરૂ કર્યું છે. એનું નામ છે નારાયણી હોસ્પિટલ. આ હોસ્પિટલ દહેગામથી ફક્ત 90 કિલોમીટર અંગુઠલા ગામે મેઇન ચોકડી પર આવેલી છે. આ હોસ્પિટલની સુવિધામાં 24 અવર્સ ડૉક્ટર પણ અવેલેબલ રહેશે, તેમજ દરેક પ્રકારની સારવાર અહીંયા કરવામાં આવશે, જેથી કરી આજુબાજુના ઘણા બધા ગામડાઓ તેનો લાભ લઈ શકે. જેવી રીતે કે જાલિયાના મઠ છે, દારિશના છે, ગંઢોળ છે, પાટના કુવા, ઉદણ, ચેકલા છે, વાસના છે, હાલીસા છે, સાણોદા છે, નાંદોલ છે, આવા ઘણા બધા 25-30 ગામને લાભ મળે એ રીતે અમે લોકો અહીંયા સુવિધા ઊભી કરેલ છે. આની અંદર લેબોરેટરીના ટોટલ તમામ ટેસ્ટ અહીંયા કરી આપવામાં આવશે, જેવા કે ડાયાબિટીસ છે, લિપિડ પ્રોફાઇલ છે, ટાઇફોઇડ, મેલેરિયા, ટોટલ પ્રકારના કોર્સ અહીંયા લેબોરેટરી ટેસ્ટ કરી આપવામાં આવશે. મેડિકલની પણ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. પેશન્ટને દાખલ પણ અહીંયા અમે કરી શકીશું, તેમજ 24 અવર્સ ડૉક્ટર પણ અવેલેબલ રહેશે એવી અમે લોકો ખાતરી આપીએ છીએ. એટલે બધા જ આજુબાજુના ગામડાવાળા બધા જ વ્યક્તિઓ આનો લાભ સારી રીતે રહી શકે તેવી રીતનું અમે આયોજન કરેલ છે. બ્યુરો રિપોર્ટ, અમિત પટેલ, દહેગામ.